જય હિન્દ મિત્રો આજે આપણે ડિસ્કસ કરીશું ગુજરાત હાઈકોર્ટમાં જે પોસ્ટ ઓફ આસિસ્ટન્ટ એટલે ક્લાર્ક લેવલની જે ભરતી આવી છે સાતસો ને રિક્રુટમેન્ટ એક સરસ મોકો છે સરકારી નોકરી કરવાનો તમામ મિત્રો માટે આ જે પોસ્ટ છે એનું નામ છે પોસ્ટ ઓફ આસિસ્ટન્ટ ફોર ધ સબ ઓર્ડિનેટ કોર્ટ્સ ઇન ધ સ્ટેટ ઓફ ગુજરાત મુખ્ય અગત્યની વાત આ પોસ્ટમાં તમારે ધ્યાન રાખવાની છે કે આમાં પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી ભાષા છે એટલે તમારી પરીક્ષા જે છે અંગ્રેજી ભાષામાં રહેશે આનું પે મેટ્રિક્સ ઓગણીસ હજાર નવસોથી ત્રેસઠ હજાર બસો રહેશે પંદર છથી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે ચૌદ જુલાઈ સુધી ફોર્મ ભરાશે અહીંયા વાત કરવાની છે મારે અહીંયા તમારે ખાસ ધ્યાન આપવાનું છે કે તમારી પાસે હવે સમય બહુ ઓછો છે એટલે ટેન્ટેટિવ સ્કેડ્યુલ ઓલરેડી પબ્લિશ કરવામાં આવ્યો છે એમાં એલિમિનેશન ટેસ્ટ જે છે ત્રીસ નવ બે હજાર અઢાર એટલે કે અત્યારે સમય ઓછો છે અને સાથે સાથે જે મેઇન વિટર્ન એક્ઝામિનેશન છે એ નવેમ્બર ડિસેમ્બરમાં અને પ્રેક્ટિકલ સ્કિલ જે છે એ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં યોજાશે એટલે કે ત્રણ સ્ટેજમાં આખી એક્ઝામ યોજા થવાની છે અને સમય ઓછો છે અને આપણે એક વ્યવસ્થિત ટાઈમટેબલ બનાવીને આની તૈયારી કરવી પડશે હું તમારા માટે આના માટે સ્પેશિયલ વિડીયો બનાવવાનું છું પરંતુ બિફોર વિડીયો બનાવતા પહેલાં મારે આના વિશે ડિસ્ક્રાઇબ કરવું જરૂરી છે કે શું તમારો સિલેબસ છે કેવી રીતે એક્ઝામ લેવાની છે અને માધ્યમ કઈ રહેશે આના સિવાય જે આપણા દિવ્યાંગભાઈ બહેનો છે એ લોકો માટે એ બધા જ વિદ્યાર્થી મિત્રો માટે પણ આ એક સુનેરો મોકો છે ગવર્મેન્ટ જોબની અંદર એન્ટ્રી લેવાનો તો અહીંયા જે આપણો જે ધ રાઈટ ટુ પર્સન વિથ ધ ડિઝેબિલિટી એક બે હજાર સોળ છે એની સેક્શન ભાગ ચોત્રીસની અંદર જે દર્શાવવામાં આવ્યું છે એના અંતર્ગત તમને લાભો મળશે એની અંદર એસેન્શિયલ ક્વોલિફિકેશનની વાત કરીએ તો તમે ડિગ્રી સ્નાતક પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ પાંચ હજાર જે પ્રેક્ટિકલ સ્કિલ છે તમારું ટાઈપિંગ સ્કિલ એ પાંચ હજાર કી ડિપ્રેશનવાળું હોવું જોઈએ તમારી પાસે તમને ગુજરાતી અંગ્રેજી અને હિન્દી ભાષાનું પૂરતું નોલેજ હોવું જોઈએ અહીંયા વાત કરીશું કે કેટલાક એ જ રિલેક્શન રિલેક્સેક્શન એટલે કે વયમર્યાદામાં છૂટછાટ જે આપવામાં આવે છે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે જે એસસી એસ ટી એસસીબીસી કેન્ડિડેટ જે છે માત્ર ગુજરાતમાં રહેતા લોકોને પાંચ વર્ષ સુધીનો છૂટછાટ પ્રાપ્ત છે મહિલાઓને પણ પાંચ વર્ષની છૂટછાટ પ્રાપ્ત છે એટલે કે જે મહત્તમ એજ ક્રેડિટ જે છે એમાં છૂટછાટ મળવા પાત્ર છે અહીંયા ઓછામાં ઓછી ઉંમર એકવીસ વર્ષ વધુમાં વધુ પાંત્રીસ વર્ષ સુધી એપ્લાય કરી શકો છો મહિલા ચાલુ ચાલીસ વર્ષ સુધી એપ્લાય કરી શકશે જે ડિફરન્ટલી એબલ પર્સન દિવ્યાંગો જે છે એમના માટે દસ વર્ષની છૂટછાટ છે તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો અને જે પહેલાંથી એમ્પ્લોય છે ગવર્મેન્ટ એમ્પ્લોયી જે છે સરકારની અંદર એમને પાંચ વર્ષ ની છૂટછાટ જો તમને એમને જો ત્રણ વરસ થયા હશે તો ત્રણ વર્ષની છૂટછાટ મળવા માટે છે એટલે કે જો કદાચ હું કોઈ તલાટીમાં લાગી ગયેલો છે અને જો એને પરીક્ષા આપી છે તો એ બે વર્ષથી આજે તલાટીની એક્ઝામમાં તમારે તો પાંત્રીસ વત્તા બે એટલે તમને સડત્રીસ વર્ષ સુધી એક્ઝામ તમે આપી શકશો તો એલિજિબલ થશો અને ગુજરાતના કેન્ડિડેટ છે જે રિઝર્વ કેટેગરીની અંદર એમને જ બેનિફિટ મળશે સૌથી પહેલાં વાત કરીશું ત્રણ સ્ટેજ છે પહેલાં સ્ટેજની જો હું વાત કરું તો તમે જો પહેલો સ્ટેજ ક્લિયર કરો છો બીજા સ્ટેજ અને ત્રીજા સ્ટેજમાં એટલે કે પહેલો સ્ટેજ માત્ર બીજા સ્ટેજ માટે એક ગેટ છે રસ્તો છે તમારો એન્ટર થવાનો એના માર્ક્સ નેક્સ્ટ મેરિટ લેવલમાં ગણાવવાના નથી છતાં પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એલિમિનેશન ટેસ્ટ આ વખતે હાઈકોર્ટે એક ક્રાઇટેરિયા પણ મૂક્યો છે કે પાસ થવા માટે કેટલા માર્ક્સ લાવવા જરૂરી છે આમાં નેગેટિવ હા નેગેટિવ માર્કિંગ સિસ્ટમ પણ હશે જે ઘણા બધા પૂછી રહ્યા છે તો અહીંયા નેગેટિવ માર્ક માર્કિંગ સિસ્ટમ બીજું તમારી જે લેંગ્વેજ જે છે પેપર ઇંગ્લિશમાં આવશે એમાં બીજી કોઈ અને જો ગુજરાતી ભાષાની જે પોર્શન છે એ ગુજરાતીમાં હશે બાકી બધું ઇંગ્લિશની અંદર સે હશે અને એમાં બીજી કોઈ ભાષાનો પ્રયોગ નહીં કરવામાં આવે અને સો માર્કના પેપરમાં તમને બે કલાકનો સમયગાળો મળશે અહીંયા સિલેબસ પર ખાસ ફોકસ કરજો સુપર ઇમ્પોર્ટન્ટ સિલેબસ છે આ સિલેબસને આપણે જ્યારે વિડીયો બનાવવાનું શરૂ કરીશ ત્યારે ફરીથી ડિસ્ક્રાઇબ કરીશ પણ ત્યારે ખાસ ધ્યાન રાખજો ઇંગ્લિશ લેંગ્વેજ એટલે કે અંગ્રેજી ભાષાનું પૂરતું નોલેજ હોવું જોઈએ ટેન્સિસ કોમ્પ્રિહન્શન એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ આખું ગ્રામર ઘણી લો અને સાથે સાથે તમને નોલેજ હોવું જોઈએ કોઈપણનું એક્ઝેટિવ ફોર્મ નાઉન ફોર્મ એડવર્બ ફોર્મ આ બધું નોલેજ તમારી પાસે હોવું જોઈએ ગુજરાતી લેંગ્વેજ આખું વ્યાકરણ સંપૂર્ણપણે શરૂ થઈ જજો સૌથી પહેલાં તો હું તમને કહીશ કે આજથી જ્યારે હું વિડીયો બનાવી રહ્યો છું તો તમે પહેલાં તો દસ દિવસ આજથી લગાવીને દસ દિવસ સુધી તમારે ગુજરાતી વ્યાકરણ સંપૂર્ણપણે પૂર્ણ કરી દેવું પડશે તો અને તો જ આગળ તમે બીજી પ્રિપેરેશન કરી શકશો જનરલ નોલેજ બહુ જ મોટો હિસ્સો છે જેની અંદર બંધારણ પણ આવી જાય છે હિસ્ટ્રી પણ આવી જાય છે જીઓગ્રાફી પણ આવી જાય બધું આવી જાય છે એરિથમેટિક એટલે સામાન્ય કેલ્ક્યુલેશન હશે કરંટ અફેર તો રોજેરોજ તમે ફોલો કરો છો ઇન્ડિયન હિસ્ટ્રી એન્ડ જીઓગ્રાફી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ આની અંદર છે બેઝિક કોમ્પ્યુટર એપ્લિકેશન આના પ્રશ્નો પણ ઇંગ્લિશમાં આવવાના છે એ ખાસ ધ્યાન રાખજો માત્ર માત્ર આ એક જ સેક્શન ગુજરાતી લેંગ્વેજ જે છે એ તમારું ગુજરાતી ભાષામાં આવશે બાકી બધા જ જેટલા ટોપિક છે એ દરેકે દરેક અંગ્રેજી ભાષામાં આવશે સ્પોટ જેટલી પણ રમતો છે અત્યારે હાલ ચર્ચામાં એ દરેક રમતો વિશે તમને પૂરતું નોલેજ હોવું જોઈએ એમાંથી પ્રશ્નો પૂછાશે રમત ગમતને લગતા જેટલા પણ પુરસ્કારો આપવામાં આવે છે એ પુરસ્કારો વિશે પણ આપણને ખબર હોવી જોઈએ એનાલિટિક રિઝનિંગ અને મેન્ટલ એબિલિટી આ તમારો ટોપિક છે એલિમિનેશન ટેસ્ટનો અહીંયા જે પહેલો તબક્કો જે છે તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે પહેલા તબક્કાની અંદર જે જનરલ કેટેગરીવાળા છે એમને સાહીઠ ટકા માર્ક સ્કોર કરવા જરૂરી છે સોમાંથી સાહીઠ માર્ક લાવવા કમ્પલસરી છે અને જે રિઝર્વ કોટે કેટેગરીવાળા છે એમને પંચાવન ટકા માર્ક્સ અહીંયા ગેઇન કરવા જરૂરી છે એટલે સાહીઠ ટકા અને સાહીઠ અને પચાસ પંચાવન માર્ક મેળવવા જરૂરી છે તો તમને બીજા ગેટવે મળશે બીજો તબક્કો આવશે તમારો ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ ટેસ્ટ જે છે એ સંપૂર્ણ પેપણે પેપર ઇંગ્લિશ ભાષામાં હશે આના સિવાય કોઈપણ પ્રકારની ઇન્સ્ટ્રક્શન ઇંગ્લિશમાં જ લખેલી હશે આના સિવાય બીજી કોઈ ભાષા પેપરમાં હશે નહીં એનું ખાસ ધ્યાન રાખજો સાહીઠ માર્કનું તમારું પેપર હશે આ અને નેવું મિનિટ મળશે તમને આ ડિસ્ક્રિપ્ટિવ ટાઈપની અંદર સાહીઠ માર્ક યાદ રાખજો કેટલા માર્ક્સનું છે સાહીઠ માર્કનું છે એટલે તમારું મેરિટ આ સાહીઠ માર્ક અને પ્રેક્ટિકલમાંથી ગણાશે સિલેબસની વાત કરીએ તો ઇંગ્લિશ લેંગ્વેજ નો સિલેબસ છે ગુજરાતી લેંગ્વેજ જનરલ નોલેજ અને બેઝિક ઓફ કોમ્પ્યુટર અહીંયા મેઇન ટેસ્ટની અંદર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે એક્સલ અને વર્ડ આ બંનેનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે અને રિટર્નમાં લખવાનું છે એટલે ખાસ ધ્યાન રાખજો આની અંદર એ બહુ જ ઇમ્પોર્ટન્ટ કેરી કરે છે સાહીઠ માર્ક બીજી વસ્તુ કે જ્યારે તમે એલિમ બીજો તબક્કો પૂરો થશે તમારો એની અંદર જે રિઝર્વ કેટેગરી છે અનામત કક્ષામાં વિદ્યાર્થીઓએ પિસ્તાલીસ માર્ક લાવવા જરૂરી પિસ્તાલીસ ટકા માર્ક સોરી પિસ્તાલીસ નહીં સાહીઠના પિસ્તાળીસ ટકા કરી દેજો અને જે રિઝર્વ ઓપન કેટેગરીના સ્ટુડન્ટ છે એમને પચાસ ટકા માર્ક્સ લાવવા જરૂરી છે એટલે સાહીઠ માર્ક્સના પચાસ ટકા કેટલા થાય તો તમે બધાને ખબર છે કેવી રીતે આપણે કાઉન્ટ કરીએ છીએ મિનિમમ પિસ્તાલીસ ટકા માર્ક અને પચાસ ટકા માર્ક્સ અહીંયા કેરી કરવાના છે ત્યારબાદ આવે છે પ્રેક્ટિકલ માર્ક પ્રેક્ટિકલ જે આવે છે એ ચાલીસ માર્કનું રહેશે એટલે તમારું જે મેરિટ છે લાસ્ટમાં એ તમે જે રિટર્ન એક્ઝામમાં લખ્યું એ સાહીઠ માર્કનું અને આ ચાલીસ માર્કનું બંને જે લખ્યું છે એમાં ટોટલ સો માર્ક અને આ સો માર્ક્સમાંથી તમારું મેરિટ તૈયાર થશે હવે ખાસ ધ્યાન રાખજો પ્રેક્ટિકલ એક્ઝામમાં તમારે મિનિમમ કેટલા માર્ક્સ સ્કોર કરવા જરૂરી છે ચાલીસ માર્કના ચાલીસ ટકા ચોખ્ખું ચોખ્ખું સોળ એ ચાલીસ ટકા ગણીને આપણે એના એકડિંગ ચાલુ પડશે એટલે કે તમારે જો પ્રેક્ટિકલ ટેસ્ટ છે ટાઈપિંગ ટેસ્ટ જમા તમારો જે છે એમાં ચાલીસ ટકા માર્ક્સ લાવવા જરૂરી છે જેટલા વધારે લાવો એટલું તમારા માટે બેનિફિટ છે પ્રેક્ટિકલ ટેસ્ટની વાત કરીએ જે ટાઇપિંગ ટેસ્ટ ગુજરાતીમાં હશે એમને ગુજરાતી ઇન ઇન્ડિક ઇનપુટ ટૂલ્સ એમએસ ઓફિક ઓફિસ ઇન્ડિક વર્ઝનનો ઉપયોગ કરવામાં રહેશે અને કીબોર્ડ લેઆઉટની વાત કરીએ તો નીચે ગુજરાત ઇન્સ્ક્રિપ્ટ ટાઇપરાઈટર ટાઇપરાઈટર જી ગોદરેજ ઇન્ડિકા ગુજરાતી ટેરા ફંડ આ પ્રકારના તમે ફન્ટ લેઆઉટનો ઉપયોગ કરી શકશો પણ ગુજરાતી ટ્રાન્સલિટરેશન ફોનેટિકનો તમે ઉપયોગ નહીં કરી શકો એ ખાસ આમાં ધ્યાન રાખવાનું છે આપણે તો ફ્રેન્ડ અહીંયા ઇમ્પોર્ટન્ટ વાત શું આવે છે ત્રણ તબક્કા પહેલો તબક્કો બીજો તબક્કો અને ત્રીજો તબક્કો પહેલા તબક્કામાં આપણે શું કરવાનું છે સો માર્કનું પેપર આપવાનું છે અને બીજા તબક્કા માટે ક્વોલિફાઈંગ માર્ક્સમાં પાસ થવાનું છે બીજા તબક્કાની અંદર પણ આપણે જે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપિંગ જે છે એની અંદર પાસ થવાનું છે અને ત્રીજા નંબરના ગેટની અંદર પ્રવેશવાનું છે જે ત્રીજા નંબરનું ગેટ પ્રવેશી જશે જેના સૌથી વધુ માર્ક્સ થશે મેરિટ લિસ્ટ બનશે એને જ આગળ આ જોબ પ્રાપ્ત થશે ફ્રેન્ડ્સ તો આના વિશે આપણે વન બાય વન વિડીયો બનાવવાનું શરૂ કરી દઈશું ફ્રેન્ડ્સ આશા રાખું છું એક નાનકડો વિડીયો હતો ફ્રેન્ડ્સ કે તમને ઓલરેડી ખબર છે તમે બધાએ પોતપોતાનું ફોર્મ પણ ભરી દીધું છે પણ એક નાનકડી ઇન્ટ્રોડક્શન જરૂરી હતો કોઈપણ વિડીયો બનાવતા પહેલાં હાઈકોર્ટ માટે જેથી કરીને તમને ખ્યાલ આવે કે આનું માધ્યમ ખાસ મગજની અંદર ફિટ રાખજો આનું માધ્યમ ઇંગ્લિશ છે એટલે તમે બને તેટલું વધારે ઇંગ્લિશની અંદર પ્રિપેરેશન કરવી પડશે જે આવનારી મેઇન્સ એક્ઝામ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ થશે પ્રિલિમની એક્ઝામ જેટલી કરશો એટલી જ એક્ઝામની મહેનત તમારે મેન્સની અંદર પણ કરવાની છે તો મળી